નમસ્કાર હું છું બરકતુલા ખત્રીને આપ જોઈ રહ્યા છો બોલું લેવ બળાત્કારની એક વધુ ઘટના છોટાઉદેપુર જિલ્લામાં આકાર છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાને એક ગામડામાં મંદબુદ્ધિની છવ્વીસ વર્ષની બાળા પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો એના પિતરાયભાઈએ ખેતરમાં કામ છે એમ કરી રોજે રોજ એને કામે લઈ જતો હતો અને એની સમજ નથી એ મંદબુદ્ધિની છે એમ તેમ છતાં પણ તેની મરજી વિરુદ્ધમાં એને રોજે રોજ બળાત્કાર કરતો હતો અને એને લીધે એ ગર્ભવતી બની હતી બે મહિનાનો ગર્ભ રહી ગયો હતો ત્યારબાદ દાવો ભાંગવામાં આવ્યો દાવો ભાંગ્યા બાદ એને એક લાખને દસ હજાર રૂપિયા રકમ આપવાની નક્કી થઈ પણ એ યુવાને એ રકમ આદિવાસીઓ માં એક પ્રકારની પ્રથા છે પંચ ભરે છે સમાજના લોકો અને ગામના લોકો ભેગા મળી અને એ અંગેનો નિકાલ કરતા હોય છે પણ આ અંગે પંચમાં એક લાખના દસ હજાર રૂપિયા બાકીની રકમ આપવામાં યુવાને આનાકાની કરી અને આ મામલો છેવટે પોલીસ મથકે પહોંચ્યો પોલીસે આ એક વર્ષ પહેલાંની ઘટના છે એ અંગે હાલ ફરિયાદ નોંધી દીધી છે અને યુવાનને કવરઅપ કરી લીધો છે એને ક્વોરન્ટાઇનમાં રાખ્યો છે એની એનો કોરોના નમૂનો નેગેટિવ આવશે તો એને ધરપકડ કરી લેવામાં આવશે આ સમગ્ર ઘટના શું છે તે અંગે આપણે એ જાણીએ કવાંટ તાલુકાના એક ગામે છવ્વીસ વર્ષની આ મંદબુદ્ધિની યુવતી પર તેના જ ભાઈએ ખેતરમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આ ચકચારી બનાવ બનવાને કારણે સમગ્ર કવાંટ પંથકમાં અરરાટી ફેલાઈ છે વારંવાર ખેતરમાં કામે જવાનું કહી છે કામે જવાનું છે એમ કહી અને એ એનો પિતરાય ભાઈ તેને ખેતર લઈ હતો મંદબુદ્ધિની બાળાને છેવટે તેના અનેકવારના આ દુષ્કર્મને લીધે ગર્ભ રહી ગયો હતો અને યુવતીની મરજી વિરુદ્ધના દુષ્કર્મના ઘટનાક્રમને લીધે છેવટે ભોગ બનનાર યુવતીને બે મહિનાની બાળકીને જન્મ પણ આપ્યો છે હાલ બાળકી બે મહિનાની છે આ બનાવ એક વર્ષ પહેલાં બન્યો હતો કમાંડ પોલીસ સ્ટેશન ખાતે સદર ઘટનાની ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવી દીધી છે પોલીસે આરોપી યુવાનને કવરઅપ કરી દીધો છે ક્વોરન્ટાઇન કર્યો છે આરોપીના કોરોના નમૂના નેગેટિવ આવે તેની ધરપકડ કરી લેવાશે યુવતી મંદબુદ્ધિની હોવાથી તેના તેની આ અવસ્થાનો આરોપી યુવાન લાભ લેતો હતો જે તેણીનો પિતરા ભાઈ થાય છે તેને ખેતરે કામ છે તેમ કહીને લઈ જતો હતો અને છેતરપિંડી કરીને એની સાથે કામ કરતો હતો બરિયાદમાં જમણા પ્રમાણે યુવતીનું પેટ મોટું થતું હોય તેને તેથી તેને આ બાબતે પૂછતા યુવતી આરોપી યુવાન ખેતરમાં મરજી વિરુદ્ધ બળાત્કાર કરે છે તેમ કહ્યું હતું આ બનાવ બાદ સમાજના પંચો દ્વારા અને ગામડાના લોકો ભેગા થઈ મામલાને નિકાલ માટે યુવતીના પિતાને યુવાન દ્વારા એક લાખને દસ હજાર રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યા હતા જેના બાકીના રૂપિયા યુવાન આપતો ન હતો છોકરી અઢાર ઓગસ્ટ બે હજાર વીસના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો જેથી આ અંગે કંટ પોલીસ મથકે રૂબરૂ એના પિતા પહોંચી ગયા હતા અને યુવતીના પિતાએ સદર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી કંટ પીએસઆઈ સી કે નિનામાયા એફઆઈઆર નોંધી છે અને આરોપીઓને કવરઅપ કરવામાં કવર અપ કરી દીધો છે પોલીસે ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર બે આઈ ત્રણસો છોતેર બે એન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સધર ગુનો દસ ઓક્ટોબર બે હજાર ઓગણીસથી અઢાર ઓગસ્ટ બે હજાર વીસ દરમિયાનમાં બન્યો હતો થેન્ક યુ જો આપણે બોયલાઇવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાઈ ઓલ ઓપ્શન દબાવશો